નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ એડી ન્યૂઝની અંદર આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ બાર તત્વજ્ઞાનનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે બારમા ધોરણની અંદર તત્વજ્ઞાન વિષયમાં આપણે એકથી ત્રણ પ્રકરણો પૂરા કર્યા છીએ આપણે આજે આપણે ચોથું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ ચોથું પ્રકરણ ખૂબ જ અગત્યનું પ્રકરણ છે જે એકદમ રોકડા માર્ક્સ આમાંથી મળી જશે તમને એક માર્ક્સ પણ તમને પરીક્ષાની અંદર ઓછો થશે નહીં જો તમે વ્યવસ્થિત તૈયારી કરી હશે તો સરળતાથી તમે આ પ્રકરણની અંદર સારા માર્ક્સ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પહેલું જે ચોથા નંબરનું જે પ્રકરણ છે નિરૂપાધિક સંવિધાન છે જેમાં આજનો ટોપિક છે નિરૂપાધિક સંવિધાન વિશે સમજૂતી આપવાની છે કે નિરૂપાધિક સંવિધાન એ શું છે તેની સમજૂતી આ ટોપિકની અંદર આપણે મેળવવાની છે આજે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ નિરૂપાધિક વિધાન વિશે અગિયારમા ધોરણની અંદર માહિતી મેળવી હતી વિધાન કોને કહેવાય નિરૂપાધિક વિધાન કોને કહેવાય અહીંયા આપણે એ જ માહિતી ફરીથી આગળ બારમા ધોરણની અંદર આપેલું છે જે માહિતી અગિયારમા ધોરણની અંદર બીજા પ્રકરણની અંદર છે એ જ માહિતી અહીંયા ચોથા પ્રકરણની અંદર આપણે જોવાની છે તમને આવડતું જ હશે નિરૂપાધિત વિધાન એનું વ્યાખ્યા એનું બંધારણ નિર્બાધિત વિધાનના પ્રકારો અને નિરુપાતિક વિધાનમાં પદોની વ્યાપ્તિ આ ચાર ટોપિક આપણે આ વિડીયોની અંદર જોવાના છે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો એ પહેલાં જો તમે મારી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને

આપણે વિધાન એટલે શું એ માહિતી મેળવી છે અને અગિયારમું અને બારમા ધોરણમાં અગિયારમા ધોરણમાં બીજું પ્રકરણ અને બારમા ધોરણમાં ચોથા પ્રકરણ આ બંનેનો જે આ ટોપિક છે સેમ છે અગિયારમાં ધોરણવાળા માટે પણ આ ટોપિક કામમાં આવશે અને બારમા ધોરણવાળા માટે પણ આ ટોપિક કામમાં આવશે આ રે વિડીયો બંને માટે મહત્વનો છે પહેલું જ આપણે જોઈએ કે વિધાન કોને કહીશું તો વિધાન એટલે શું તો એક એરિસ્ટોટલે આપણને વિધાનનું લક્ષણ આપ્યું છે કે વિધાન એટલે કસાક વિશે કસિક માહિતી આપતું કથન વિધાન એને કહીશું આપણે કે જે વિશે વિશે જો અહીંયા કસિક માહિતી આપતું કથન છે વિધાન કહેવાય છે એટલે વિશે માહિતી આપેલી હોય એને આપણે વિધાન કહીશું તેમજ બીજી પણ વ્યાખ્યા આપી છે કે જે સત્ય કે અસત્ય હોય જેને આપણે સત્ય કે અસત્ય કહી શકીએ એને વિધાન કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો નીચે બે ઉદાહરણો આપેલા છે મેં કે વિધાન કશાકના વિશે કશેક માહિતી આપતું હોય એને વિધાન કહેવાય છે તેમજ જે સત્ય કે અસત્ય હોય એને વિધાન કહેવાય છે તો દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે કે સર્વ જે માણસ અહીંયા આપેલું કે માણસો અનુભવથી ગળાય છે એક વિધાન છે અને બીજું સબરી રામ ભક્ત છે તો આમાં કશાકના વિશે કશેક માહિતી આપતું હોય એને આપણે વિધાન કહીએ છીએ તો જો પહેલું ઉદાહરણ છે આ માણસો વિશે કઈ માહિતી આપી છે માણસો છે એ અનુભવથી ગળાય છે તો માણસો વિશે કઈ માહિતી આપી છે સબરી કે રામ ભક્ત છે તો વિદ્યાર્થી મિત્રો વિધાન એને કહીશું કે જેમાં કશાક વિશે કશી માહિતી આપતું હોય માહિતી પ્રદાનાત્મક હોય જે સત્ય કે અસત્ય કહી શકાય આવી ચાર પાંચ વ્યાખ્યાઓ વિધાનની છે જો અહીંયા સત્ય કે અસત્ય આપણે એક વિધાન આપ્યું કે સર્વ માણસો અનુભવથી ઘડાય છે તો આ વિધાન આપણે સત્ય કે અસત્ય કહી શકીએ તો આ વિધાન કેવું છે સત્ય છે તો આને આપણે વિધાન કહીશું એ સબરી રામ ભક્ત છે એના વાળો સત્ય અસત્ય કહી શકીએ છે તો એના આ વિધાન કહીશું જ્યારે કેટલાક વિધા કેટલાક વાક્યો એવા છે કે જેને આપણે વિધાન કહી શકતા નથી જેવા કે આપણે જોઈએ તો બારી બંધ કરો એવું કોઈ આજ્ઞા અર્થ વાક્ય એ વિધાન હોતું નથી એટલે કે દરેક વાક્ય છે એને આપણે વિધાન કહી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો વિધાન વિશે તમને ખ્યાલ આવી ગયો કે વિધાન કોને કહેવાય અને વિધાન આપણે અહીંયા બે વ્યાખ્યા આપેલી છે કસાગના વિશે કસિક માહિતી આપતું કથન હોય એને વિધાન કહેવાય જેને સત્ય અસત્ય કહી શકાય એને વિધાન કહેવાય અને બીજી પણ વ્યાખ્યા છે કે જે માહિતી પ્રદાનાત્મક હોય એને એને વિધાન કહેવાય છે હવે આપણે વિધાન પરથી આપણે આગળ જઈશું તો શું આવશે નિરૂપાધિક વિધાન બીજા નામનું છે આગળનો ટોપિક આગળનો આની અંદર જ આપણે જોઈએ તો વિધાન પછીનો જે ટોપિક છે નિરૂપાધિક વિધાન તો નિરૂપાધિક વિધાન એ શું છે અને વિધાનનું લક્ષણ અને બંધારણ આપણે આગળ સમજૂતી મેળવવાની છે પછી નિરૂપાધિક વિધાનના પ્રકાર જોઈશું અને છેલ્લો આ વિડીયોનો ટોપિક હશે કે નિરૂપાધિક વિધાનની અંદર પદોની વ્યાપ્તિ ત્રણ ટોપિક આ વિડીયોની અંદર જોવાના છે તો નિરુપાધિક વિધાનનું લક્ષણ અને બંધારણ

જ્યારે હોય ત્યારે બેન શબ્દ છે ત્યારે જ્યારે બેન હોય ત્યારે એ વિધાન ન રહેતા એ શું બની જાય છે નિરુપાદિક વિધાન બની જાય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે વિધાન અને નિરુપાદિક વિધાન બંનેમાં શું ડિફરન્સ છે જ્યારે કસાગના વિશે કસિક માહિતી આપેલી હોય એ વિધાન કહેવા છે જ્યારે કસાગના વિશે કસિક બેન માહિતી આપી હોય જો અહીંયા બેન સરતી માહિતી છે તો આપણે એને શું કહીશું નિરૂપાધિક વિધાન કહીશું એનું આપણે ઉદાહરણ આપણે લક્ષણ જોઈએ વિદ્યાર્થી મિત્રો આ ઉપરના ઉદાહરણની અંદર આપણના માણસો વિશે બિનસરતી માહિતી આપેલી છે કોઈ શરતી નથી કોઈ શરત નથી સર્વ માણસો એ છે મરણશીલ છીએ તો બિનસરતી માહિતી આપી છે આમાં આપણને કોઈ પણ પ્રકારની શરત નથી પણ જો એ રીતે માહિતી આપી હોય જોતો આપેલું એ કે જો વાદળા થશે તો વરસાદ થશે તો આ શરતી માહિતી છે એના આપણે નિર્ુવાતિક વિધાન કહીશું નહીં પણ નિર્વાદિત વિધાન એને કહીશું કે જેમાં શરતી કશાકના વિશે કશીક માહિતી આપેલી છે માણસો વિશે કઈ માહિતી આપી છે મરણશીલ છે પણ આ માહિતી કેવી છે આ માહિતી બિનશરતી માહિતી છે માણસો વિશે બિનશરતી માહિતી આપેલી છે તેથી આ જે વિધાન છે કેવું છે નિર્વાધિક વિધાન છે આપણે હવે નીચે જોઈએ નિર્વાધિક વિધાનનું જે બંધારણ છે જોઈએ તો નિર્વાધિક વિધાનના જે બંધારણની અંદર મુખ્યત્વે ત્રણ ઘટકો આવે છે નિર્વાધિક વિધાનના બંધારણમાં મુખ્યત્વે આપણે જોઈએ તો ત્રણ ઘટકો આવે છે એક ઉદ્દેશ્ય પદ બીજો વિધેય પદ ત્રીજું સંયોજક તો આ ત્રણેય પદોની સમજૂતી અહીં આગળ જે હું આપવા તમને જઈ રહ્યો છું થોડું જ્ઞાન આપજો એકદમ ઈજી છે ખ્યાલ આવી જશે ત્રણે ત્રણ પદો ઉદ્દેશ્ય પદ કોને કહેવાય વિધેય પદ કોને કહેવાય સંયોજક કોને કહેવાય છે અગિયારમા ધોરણની અંદર તમે શીખીને જ આવ્યા છે લગભગ તમને આવડતું જ હશે તો જો અહીંયા આપણે ઉપર વિધાન નિર્વાચક વિધાન આપેલું છે હવે ઉદ્દેશ્ય પદ વિધેય પદ અને સંયોજક કોને કહીશું તો જો પહેલે અહીંયા કે વ્યાખ્યા આપી છે ઉદ્દેશ્ય પદ એટલે કે નિર્વાચક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને ઉદ્દેશ્યપદ પદ કહેવામાં આવે છે એટલે કે નિર્વાદિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય એને ઉદ્દેશ્ય કોના જેના વિશે માહિતી આપી હોય એ કહેવાય છે છે કે સર્વ મરણશીલ આ નિર્વાદિક વિધાન છે તો આમાં ઉદ્દેશ્યપદ પદ કયું થશે આ વિધાનમાં કોના વિશે માહિતી આપી છે તો માણસો વિશે માહિતી આપેલી છે જો વિદ્યાર્થી મિત્રો આ જે ઉદાહરણ છે તેમાં માણસો વિશે માહિતી આપી છે પદ ગણાશે અને જેના વિશે માહિતી આપવામાં આવી બીજું ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે સર્વ અમદાવાદી ગુજરાતી છે તો જો આ ઉદાહરણની અંદર આપણે ઉપર વ્યાખ્યા જોઈએ માહિતી આપી હોય એને કહેવાય છે તો તો સર્વ ગુજરાતી છે આ જે વિધાનમાં કોના વિશે માહિતી આપી છે કે અમદાવાદી વિશે એ માહિતી આપી છે કે ગુજરાતી છે તમામ અમદાવાદી ગુજરાતી છે તો આ અમદાવાદી જે શબ્દ અમદાવાદી જે પદ છે એ પદને શું કહેવાય છે ઉદ્દેશ્ય પદ કહેવાશે

અહીંયા જો શબ્દ શું કહે છે ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તે પદને શું કહેવામાં આવે છે તે પદને વિધેય પદ કહેવામાં આવે છે જો ઉપરનું ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો સર્વ માણસો મરણશીલ છે તો એમાં માણસો જે આપણે આપણો આગળ વ્યાખ્યા જોઈએ ઉદ્દેશ્ય પદની કે જેના વિશે માહિતી આપી હોય નિર્વાદી વિધાનમાં જેના વિશે માહિતી આપી હોય ઉદ્દેશ્ય પદ કહેવાય અને ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપી હોય તો જે આ માણસો વિશે જે માહિતી આ માણસો ઉદ્દેશ્ય પદ છે તો અહીં જો ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપી હોય આ ઉદ્દેશ્ય પદ વિશે આ માણસો એ કેવો છે ઉદ્દેશ્યનો વર્ગ છે માણસો તો આ માણસો વિશે શું જે માહિતી આપવામાં આવી હોય તો માણસો વિશે કઈ માહિતી આપી છે મરણશીલ તો આ મરણશીલ એ શું થશે મરણશીલ એ વિધેય પદ થશે એટલે ખાસ યાદ રાખજો કે ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને વિધેય પદ કહેવામાં આવે છે બે વ્યાખ્યાઓ જી કે જે નિર્વાદક વિધાનમાં જેના વિશે માહિતી આપી હોય એને ઉદ્દેશ પદ કહેવાય અને ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપી હોય જે પદની અંદર એ

કે જે સંબંધ દર્શાવતું પદ હોય અહીંયા જો શબ્દ યાદ રાખજો જે સંબંધ દર્શાવતા પદને સંયોજક કહેવામાં આવે છે કોનો કોનો દર્શાવે છે તો એ અને આ ઉદ્દેશ્ય પદ વિધેય પદ આ બંનેનો શું સંબંધ દર્શાવતો હોય તે પદને આપણે શું કહીશું સંયોજક કહીશું પદ વિધેય પદ બંનેનો સંબંધ તો માણસો મરણશીલ છે આપણે એમ કહીએ સર્વ માણસો મરણશીલ છે આપણે એમ કીધું તો આ જે છે છે એ શું છે સંયોજક છે તો આ બંનેનો સંબંધ દર્શાવે કે માણસો મરણશીલ છે એવું કહે તો માણસો મરણશીલ છે એવું આપણે સમજીએ છીએ જ્યારે માણસો મરણશીલ નથી તો આપણે સર્વ માણસો મરણશીલ નથી એવું આપણે જ્ઞાન થાય છે એ ટૂંકમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ નો જે સંબંધ દર્શાવનાર પદ ને સંયોજક કહેવામાં આવે છે અહીંયા અમદાવાદી અને ગુજરાતી બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું પદ કયું છે 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 તો છે કયું સંયોજક છે જ્યારે અહીંયા પણ છે સંયોજક છે ટૂંકમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ આ બંનેનો સંબંધ દર્શાવતા પદ ને સંયોજક કહે છે સંયોજક બે છે છે અને નથી સંયોજક છે જો અહીં આગળ સર્વ ગુજરાત અમદાવાદી ગુજરાતી છે તો અહીંયા અમદાવાદી અને ગુજરાતી આ બંને વચ્ચે જે સંબંધ દર્શાવે છે આ સંબંધ કેવો છે હકારાત્મક સંબંધ છે સજે સંબંધ બે પ્રકારના હોય છે કાં તો એ સંબંધ હકારાત્મક હશે અથવા નકારાત્મક હશે જો છે આવો તો ઉદ્દેશ્ય અને વિધેયનો સંબંધ કેવો કહેવાશે હકારાત્મક કહેવાશે અને નથી આવો તો ઉદ્દેશ્ય અને વિધેયનો સંબંધ કેવો ગણાશે નકારાત્મક ગણાશે ટૂંકમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ બે પ્રકારનો હોય છે હકારાત્મક હોય અથવા નકારાત્મક હોય છે જો વિધાન છે હોય એટલે કે ઉદ્દેશ્ય અને વિધેય એનો જે હકારાત્મક સંબંધ ગણાશે જ્યારે નથી હશે તો ઉદ્દેશ્ય અને વિધેય પદ વચ્ચેનો સંબંધ કેવો ગણાશે નકારાત્મક ગણાશે ટૂંકમાં આ જે ત્રણેય વિશે માહિતી આપી ઉદ્દેશ્ય પદ વિધેય પદ અને સંયોજક એનો ખ્યાલ આવી ગયો છે ફરથી આપણે જોઈ લઈએ નિરૂપાધિક વિધાન એટલે કે કશાકના વિશે કશી બિનસર માહિતી બિનસરતી માહિતી હોય નિરુપાધિક વિધાન કહેવાય છે એમાં પદ એટલે કે માણસો આપણે જોઈએ તો ઉદ્દેશ્યપદ છે નિર્બાક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય નિર્વાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને આપણે ઉદ્દેશ્ય પદ કહીએ છીએ તો આ સર્વ માણસ મરણશીલ છે એમાં કોના વિશે માહિતી આપી માણસો વિશે માહિતી આપી છે તેથી માણસો વિધેય પદ કોને કહીશું તો નિર્બાધિત વિધાનમાં આ ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપી હોય તેને વિધેયપદ કહેવામાં આવે છે ઉદ્દેશ્યપદ વિશે કઈ માહિતી આપી છે કે મરણશીલ છે તો એ શું ગણાશે વિધેયપદ ગણાશે અને સંયોજક ઉદ્દેશ્યપદ અને વિધેપદ બંનેને સાંકળનાર બંનેને જોડનાર પદને સંયોજક કહેવાય છે અને સંયોજક બે પ્રકારના છે એ હકારાત્મક હોય છે અથવા નકારાત્મક હકારાત્મક હોય જ્યારે છે આવે હકારાત્મક નથી આવતો એ નકારાત્મક કહેવાય છે અને બીજું કે જે આગળ આગળ આપી છે ઈયતા આપી છે તો ઈયતા કોને કહીશું તો ઈયતા એને કહીશું કે નિરૂપાધિક વિધાનમાં કેટલા કેટલા સભ્યનો નિર્દેશ થયો છે જો શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એ શું કેટલા કેટલા સભ્યનો સભ્યનો નિર્દેશ થયો છે તે નક્કી કરતા પદને આપણે શું કહીએ છીએ ઈયતા કહીએ છીએ એને આપણે ઈયતા કહીશું દાખલ છે કે કેટલાક અને સર્વ એ શું છે ઈયતા કારક શબ્દો છે તો સર્વનો ઉલ્લેખ થયો હોય આપણે એમ કે સર્વ માણસ કેમ કીધું તો આ માણસના વર્ગના કેટલા સભ્યો નો નિર્દેશ થયો સર્વ સભ્યો નો નિર્દેશ થયો છે અહીંયા આપણને કેટલાક લખેલું હોય અહીંયા સર્વની જગ્યાએ શું હોય કેટલાક હોય કેટલાક શબ્દ અહીંયા આગળ આપેલો હોય આપણને તો આપણે એમ શું કહીશું કે કેટલાક માણસો તો આ ઉદ્દેશના વર્ગના કેટલાક સભ્યોનો ઉદ્દેશ નિર્દેશ થયો છે તો ઈયતાની વ્યાખ્યા શું છે કે ઉદ્દેશના વર્ગના કેટલા અહીંયા આવી શકે કયો વર્ગ ઉદ્દેશના વર્ગના કેટલા સભ્યોનો નિર્દેશ થયો છે સભ્યોનો જે નિર્દેશ થયો છે તે નક્કી કરતા પદને શું કહે છે ઈયતા કહે છે નક્કી કરતા પદને ઈયતા કહેવામાં આવે છે તો આ ચાર જે વ્યાખ્યાઓ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ઉદ્દેશ્ય પદ વિધેય સંયોજક અને ઈયતા તો ઈયતા એ શું છે કે આ પદ આ અમદાવાદી છે તો અમદાવાદી ઉદેશ્યપદ છે તેના વર્ગના કેટલા સભ્યો નિર્દેશ થયો છે કોણ નક્કી કરશે સર્વ હોય તો સર્વ અમદાવાદ નિર્દેશ થયો છે એવું કહેવાય કેટલાક હોય તો કેટલાક અમદાવાદનો નિર્દેશ થયો છે વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે વિધાર નું બંધારણ છે એનું લક્ષણ એના બંધારણના કેટલા અંગો છે ઉદ્દેશ્યપદ વિધિ સંયોજક છે અને એ હતા એના વિશે આપણે માહિતી મેળવી હવે આપણે નેક્સ્ટ આગળ જોઈશું તો નિર્વાદી વિધાનના પ્રકારો છે તો નિર્વાદી વિધાનના પ્રકારો બે દ્રષ્ટિએ નિર્વાદી વિધાનના પ્રકારો પડે છે એક એક નિર્વાદી વિધાન એ યતાની દ્રષ્ટિએ અને બીજો ગુણની દ્રષ્ટિએ નિર્વાદી વિધાનના યતાની દ્રષ્ટિ અને ગુણની દ્રષ્ટિ એમ કુલ બે પ્રકારો પડે છે આપણને પરીક્ષાની અંદર પૂછાય તો એ જ લખી શકાય કે નિર્વાદી વિધાનના પ્રકારો કેટલા છે કયા કયા જો એ જે પૂછાય તો આપણે ચાર પ્રકારો છે આપણે આગળ જોઈશું એ પ્રમાણે ચાર પ્રકાર લખશું પણ તમને એમ પૂછાય કે નિર્વાદક વિધાનના કેટલા કેટલી દ્રષ્ટિએ પ્રકારો પડે છે દ્રષ્ટિ શબ્દાઓ તો બે દ્રષ્ટિએ પ્રકારો પડે છે યથા અને ગુણની દ્રષ્ટિએ પ્રકારો પડે છે જેમાં આપણે પહેલું જોઈએ યથાની દ્રષ્ટિએ જોઈએ તો બે પ્રકાર પડે છે અને ગુણની દ્રષ્ટિએ પણ બે પ્રકાર પડે છે જો વિદ્યાર્થી મિત્રો યથાની દ્રષ્ટિએ પણ બે પ્રકાર પડે છે અને ગુણની દ્રષ્ટિએ પાછા બે પ્રકાર પડે છે પહેલું આપણે જોઈએ ઈયતાની દ્રષ્ટિએ ઈયતાની દ્રષ્ટિ બે પ્રકાર છે એક સર્વદેશી વિધિવાદ સર્વદેશી નિર્વાદી વિધાન અને એક દેશી નિર્વાદી વિધાન એ બંને ઈયતાની દ્રષ્ટિએ પ્રકારો પડે છે અને એ સર્વદેશી નિર્વાદી વિધાન કોને કહીશું આપણે કે ઉદ્દેશના વર્ગના સર્વ ઉલ્લેખ થયો હોય જેમાં ઉદ્દેશના વર્ગના સર્વ ઉલ્લેખ થયો હોય અને સર્વદેશી નિર્વાદિક વિધાન કહેવાય છે અને ઉદ્દેશના વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય તેને સર્વદેશી એક દેશી નિર્વાદિક વિધાન ગણાશે જો વિદ્યાર્થીઓ બંને વ્યાખ્યા અહીં આપેલી છે આપણને સર્વદેશી નિર્વાદિક વિધાન અને એક દેશી નિર્વાદિક વિધાન તો સર્વદેશી નિર્વાદિક વિધાન કે જે ઉદ્દેશ્ય પદ છે ઉદ્દેશ્યના વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય આ ઉદ્દેશ્ય પદના વર્ગના સર્વ સભ્ય ઉલ્લેખ થયેલો હોય તો એ વિધાનને સર્વદેશી નિર્વાધિક વિધાન કહેવાય દાખલ તરીકે સર્વ શિક્ષકો હોશિયાર છે તો શિક્ષકોના વર્ગના સર્વ સભ્યનો ઉલ્લેખ થયો હોય તો સર્વ શિક્ષકો હોશિયાર છે તો એ વિધાન કેવું ગણાશે સર્વદેશી નિર્બાધિત વિધાન ગણાશે એ જ રીતે એક દેશી નિર્બાધિત વિધાન છે તો ઉદ્દેશ્યના વર્ગના કેટલાક સભ્યનો ઉલ્લેખ થયો હોય ઉદ્દેશ્યના વર્ગના શું થયું હોય કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય તેને સર્વ એક દેશી નિરૂપાધિક વિધાન ગણાશે દાખલા તરીકે આપણે જોઈએ તો કેટલાક વિદ્યાર્થીઓ તોફાની છે એમ કહીએ આપણે તો વિદ્યાર્થીના વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો છે તો અહીંયા એક દેશી નિરૂપાધિક વિધાન એને આપણે કહીશું આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો તો નોંધ અહીંયા આપેલું છે કે નિરૂપાધિક વિધાનમાં સર્વદેશી કે એક દેશી છે તેનો નિર્ણય શાબ્દિક રજૂઆત સર્વ કોઈ પણ દરે કેટલાક ઇયતાકારક પરથી થાય છે ઉદ્દેશના વર્ગના કેટલા એને સર્વદેશી કહેવું કે એકદેશી કહેવું એના આધારે નક્કી કરી શકાય છે જો સર્વ કોઈ પણ દરેક આ શબ્દ હોય તો એ સર્વદેશી વિધાન આવશે અને કેટલાક હોય તો એ એક દેશી નિર્વાધિક વિધાન ગણાશે પછી બીજા નંબરનો આપણે જોઈએ તો ગુણની દ્રષ્ટિએ પણ બે પ્રકાર પડે છે માર્ચ બે હજાર ઓગણીસ પ્રશ્ન પૂછાયેલો છે તો ગુણની દ્રષ્ટિએ બે પ્રકાર પડે છે વિધિવાચક વિધાન અને નિષેધાત્મક નિષેધા નિષેધવાચક વિધાન કુલ બે પ્રકારો પડે છે જેમાં આપણે જોઈએ વિધિવાચક વિધાન કોને કહીશું તો ઉદ્દેશ્યપદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ કેવો હોય વિધાયક હોય ઉદ્દેશ્યપદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ જો વિધાયક હોય તો એને વિધિવાચક સંબંધ કેવા હશે જેમાં છે સંયોજક આવે વિધાયક સંબંધમાં કયો સંયોજક આવશે છે આવશે અને નિષેધક સંબંધ ઉદ્દેશ્ય અને વિધેય વચ્ચેનો સંબંધ કેવો હોય નિષેધક હોય એને આપણે નિષેધવાચક વિધાન કહીશું જેમાં કયો સંયોજક આવશે નથી સંયોજક આવશે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણની દ્રષ્ટિએ આપણને બે પ્રકાર પડે છે એક વિધિવાચક વિધાન અને નિષેધવાચક વિધાન વિધિવાચક વિધાન એને કહીશું કે જે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ વચ્ચેનો જે સંબંધ છે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ કેવો હોય વિધાયક હોય એ વિધિવાચક વિધાન અને વિધાયક સંબંધ ક્યારે હોય કે સંયોજક છે વિધાનની અંદર છે આવેલું હોય તો સંયોજક એ આપણે નિષેધવાચક વિધાન કહીશું દાખલા તરીકે એમ કહું કે કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર છે તો હોશિયાર છે જે શબ્દ આવ્યો છે સંયોજક તો એ કયો ગણાશે વિધિવાચક વિધાન ગણાશે હું એમ કહું કે કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર નથી તો કયો વિધાન ગણાશે નિષેધવાચક વિધાન ગણાશે કેમ કે ઉદ્દેશ્ય અને વિધેય વચ્ચેનો સંબંધ કેવો છે નિષેધક છે નિષેધક સંબંધ ક્યારે હોય કે જ્યારે નથી આવે ઉદ્દેશ્ય પદ વિધેય પદ અને પછી નથી આવે નિષેધવાચક વિધાન છે આવે તો આપણને એ

વપરાતા પ્રતિક અને ગુજરાતીમાં પ્રતિક જે વપરાય છે એના વિશે આપણે માહિતી મેળવીએ સરળ છે તમને આવડતી દ્રષ્ટિએ બે અને ગુણની દ્રષ્ટિએ બે છે તો અહીંયા આપણને નિર્બાધિત વિધાના કુલ ચાર પ્રકારો આપ્યા છે એમાં આપણે જોઈએ તો આગળ ઈયતાની દ્રષ્ટિએ બે જોયા હતા સર્વદેશી અને એક દેશી જોયું હતું અને ગુણની દ્રષ્ટિએ વિધિવાચક વિધાન અને નિષેધવાચક વિધાન જોયું હતું અહીંયા બંનેને મિક્સ કરી દીધા છે યતા અને ગુણ બંનેની દ્રષ્ટિએ પડતા પ્રકારોનો શું કર્યું છે મિક્સ કરેલું છે જે આગળ સર્વદેશી છે બે અને સર્વદેશી વિધિવાચક છે સર્વદેશી નિષેધવાચક છે જ્યારે આગળ આપણે જોયું હતું તો યતાની દ્રષ્ટિ બે પ્રકાર સર્વદેશી અને એકદેશી જ્યારે આગળ આપણે ગુણની દ્રષ્ટિ બે પ્રકાર જોયા હતા વિધિવાચક અને નિષેધવાચક જ્યારે અહીંયા બંનેનો સાથે જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે કુલ ચાર પ્રકારો પડે છે એમાં ચાર પ્રકારોની અંદર સર્વદેશી વિધિવાચક સર્વદેશી નિષેધવાચક બે સર્વદેશી છે તો એમાં સર્વદેશી બે આવો તો એક વિધિવાચક ને એક કેવો આવે નિષેધવાચક છે તો સર્વદેશી વિધિવાચક સર્વદેશી નિષેધવાચક અને એક દેશી વિધિવાચક અને એક દેશી નિષેધવાચક આમ ઈયતા અને ગુણની દ્રષ્ટિએ નિર્બાધિત વિધાના કુલ ચાર પ્રકારો પડે છે સર્વદેશી વિધિવાચક સર્વદેશી નિષેધવાચક એક દેશી વિધિવાચક અને એક દેશી નિષેધવાચક છે એના જે ગુજરાતી પ્રતિક છે સર્વદેશી વિધિવાચક ને ગુજરાતી હા પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં એ પ્રતિક વપરાવવામાં આવે છે અને એનો રૂપ છે સર્વ ઉ વિ છે તો આ રૂપની અંદર આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ ઉદ્દેશ્ય પદ વિધેય પદ જગ્યાએ કોઈ પણ પદ મૂકી શકાય દાખલા સર્વ વિદ્યાર્થીઓ હોશિયાર છે સર્વ શિક્ષકો સર્વ શિક્ષકો મહેનતું છે સર્વ ખેડૂતો ખેડૂતો મહેનતું છે કોઈ પણ વિધાન મૂકી શકાય બીજું છે સર્વદેશી નિષેધવાચક વિધાન છે જેનું ગુજરાતી પ્રતિક જ્ઞા છે એના અંગ્રેજીમાં ઈ કહેવામાં આવે છે ઈ પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે એનું રૂપ છે કોઈ પણ ઊભી નથી તો કોઈ પણ માણસ મરણ કોઈ પણ માણસ અમર નથી તો ઉદેશ્યપદ વિધેયપદમાં કોઈ પણ પદ મૂકી શકીએ છીએ આ એનું રૂપ છે તો કોઈ કોઈ પણ ઊભી નથી એ સર્વદેશી નિર્વાદક વિધાનનું રૂપ છે એક દેશી વિધિવાચક વિધાન એના માટે આપણે કયું ગુજરાતી પ્રતિક હ વાપરીએ છીએ અંગ્રેજી પ્રતિક આઈ વાપરીએ છીએ એનું રૂપ કેટલાક ઉવી છે એનું રૂપ છે ચોથા નંબરનું એક દેશી નિષેધવાચક વિધાન છે જેમાં ગુજરાતી પ્રતિક એના માટે કયું વાપરીએ છીએ ન વાપરીએ છીએ અંગ્રેજી પ્રતીક ઓ વાપરીએ છીએ અને એનું રૂપ છે કેટલાક ઉવી નથી તો વિદ્યાર્થી મિત્રો ચારેય પ્રકાર છે એનું ગુજરાતી પ્રતિક અંગ્રેજી પ્રતીક એનું રૂપ યાદ રાખવાનું પરીક્ષાની અંદર પૂછાય છે વિકલ્પની અંદર પૂછાય તો સરળતાથી આપણે લખી શકીએ હવે જે છેલ્લો આ વિડીયોનો ટૉપિક છેલ્લો ટોપિક છે ખૂબ જ મહત્વનો છે અને આ પ્રકરણની અંદર વારંવાર આ ટોપિક તમને એ કામમાં લગાવવો પડશે તો જ ખ્યાલ આવશે તમે જ્યારે આકૃતિ ભેદ પ્રામાણ્ય શોધશો તો પ્રામાણ્ય શોધતી વખતે પદોની વ્યાપ્તિ આવડવી જરૂરી છે જો પદોની વ્યાપ્તિ નહીં આવડે તો તમે પ્રામાણ્ય શોધી શકશો નહીં એટલે ખાસ તમને પદોની વ્યાપ્તિ

જે ઉદ્દેશ્ય પદ હોય કે વિધેય પદ હોય બંનેમાંથી જે પદની અંદર જો સર્વ સર્વસભ્યનો ઉલ્લેખ થાય છે તો એ પદને આપણે વ્યાપ્ત કહીશું અને કેટલાક સભ્યનો નિર્દેશ થાય છે તો એ પદને આપણે શું કહીશું અવ્યાપ્ત પદ કહીશું દાખલા કે સર્વ વિદ્યાર્થીઓ હોશિયાર છે તો જે વિદ્યાર્થીઓ છે એ વર્ગ કેવો છે સર્વ વિદ્યાર્થીઓ કીધું તો વિદ્યાર્થીઓનો જે વર્ગ છે તો વિદ્યાર્થીનો વર્ગ એ કયો પદ થશે વ્યાપ્ત પદ થશે એ રીતે હું કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર નથી કેટલાક વિદ્યાર્થીઓ સોરી કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર છે તો કેટલાક વિદ્યાર્થીઓ કીધા તો વિદ્યાર્થીઓનો કેટલાક વિદ્યાર્થીઓના નિર્દેશ થયેલો છે તો એ વિદ્યાર્થીઓનું પદ કેવું થશે અવ્યાપ્ત પદ થશે ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે જો સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તો વ્યાપ્ત અને કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયેલો હોય તો એને શું કહીશું અવ્યાપ્ત કહીશું જો આગળ આપણે જોઈએ તો ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિનો નિયમ શું છે તો ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિનો નિયમ છે કે ઉદ્દેશ્ય પદ સર્વદેશી વિધાનમાં વ્યાપ્ત હોય છે અને એકદેશી વિધાનમાં અવ્યાપ્ત હોય છે દાખલા તરીકે હા અને ના બે કેવા છે સર્વદેશી વિધાન છે હ અને ન એકદેશી વિધાનો છે તો હા નામાં ઉદ્દેશ્ય પદ કેવું હશે વ્યાપ્ત અને હ અને ન માં અવ્યાપ્ત હોય છે ટૂંકમાં સર્વદેશી વિધાનમાં ઉદ્દેશ્ય કેવું હોય વ્યાપ્ત હોય અને એકદેશી વિધાનમાં ઓબ તો આપણે આગળ જોઈ ગયા સર્વદેશી વિધાનો કયા છે હા અને ના એ સર્વદેશી વિધાન હ ન એકદેશી વિધાન અને વિધિવાચક વિધાનો કયા હા ને હ એ વિધિવાચક વિધાન ના ને ન નિષેધવાચક આ બંને યાદ રાખજો ખાસ યાદ રાખજો તું જ ખ્યાલ આવશે આપણને કોઈ એમ પૂછે કે સર્વદેશી વિધાનો કેટલા છે તો બે કયા કયા હા ને ના એકદેશી વિધાનો બે હ ને ન એમ પૂછે કે વિધિવાચક વિધાનો કેટલા તો બે હા ને હ એ પૂછ્યું કે નિષેધવાચક વિધાનો કેટલા તો બે ના ને ના આ ચાર બાબતો યાદ રાખવાની સર્વદેશી એકદેશી વિધિવાચક અને નિષેધવાચક તો જો અહીંયા આગળ હા ના સર્વદેશી વિધાન ઉદ્દેશપદ કેવો હોય છે વ્યાપ હ ને ના એક દેશી વિધાનો ઉદ્દેશપધ કેવું હોય છે અવ્યાપ્ત હોય છે પછી અહીંયા વિધેયપદની વ્યાપ્તિનો નિયમ છે વિધેયપદની વ્યાપ્તિના નિયમમાં વિધેયપદ વિધિવાચક વિધાનમાં કેવું હોય છે વિધિવાચક વિધાનમાં વિધેયપદ અવ્યાપ્ત હોય છે અને નિષેધવાચક વિધાનમાં કેવું હોય છે અવ્યાપ્ત હોય છે હવે વિધિવાચક વિધાનો ગયા તો હા અને હ એ વિધિવાચક છે હા હ વિધાનમાં વિધેય પદ કેવું હોય છે અવ્યાપ્ત હોય છે ના અને ન વિધાનમાં વિધેય વિધેય પદ કેવું હોય છે અવ્યાપ્ત હોય છે તો ટૂંકમાં આ વ્યાપ્તિનો નિયમ ફરજિયાત યાદ કરી લેવાનું પરીક્ષા અંદર વ્યાખ્યા પણ પૂછાય છે અને જ્યારે તમે જે આકૃતિ ભેદ પ્રામાણ્ય શોધશો તેમાં આ ખાસ જરૂર પડશે અને એ બંને નિયમો આપણને આવડવા જોઈએ કુલ ચાર વિધાના પ્રકારો છે એમાં હા વિધાનમાં ઉદ્દેશ્યપદ કેવું હોય પદ કેવું હોય ના વિધાનમાં ઉદ્દેશ્યપદ પદ કેવું હોય હ વિધાન ન ઉદ્દેશ્યપદ વ્યાપ છે કે અવ્યાપ છે નક્કી કરવા માટે આ વ્યાપ્તિનો નિયમ આવડવો જરૂરી છે તો જ તમે આગળ જે પ્રામાણ્ય પ્રમાણિક શોધી શકશો ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે સર્વદેશી વિધાન ઉદ્દેશ્યપદની વ્યાપ્તિના નિયમની અંદર સર્વદેશી વિધાનમાં ઉદ્દેશ્યપદ વ્યાપ્ત હોય છે અને એક દેશી વિધાનમાં ઉદ્દેશ્યપદ કેવું હોય છે અવ્યાપ્ત હોય છે જ્યારે વિધેય પદની વ્યાપતિના નિયમની અંદર વિધિવાચક વિધાનમાં ઉદ્દેશ્યપદ વિધિવાચક વિધાનમાં વિધેય પદ કેવું હોય છે અવ્યાપ્ત હોય છે અને નિશ્ચિતવાચક વિધાનમાં વિધેય પદ વ્યાપ્ત હોય છે ટૂંકમાં કેવું છે હા નામ ઉદ્દેશ્યપદ વ્યાપ અને હ નમ ઉદ્દેશ્યપદ અવ્યાપ્ત ઉદ્દેશ્યપદની વ્યાપ્તિનો નિયમ અને વિધેય પદની આપૃતિના નિયમ હા હ મ અવ્યાપ્ત ના નમ વ્યાપ્ત છે તો વિદ્યાર્થી મિત્રો આ બંને જે નિયમો છે એને ટૂંકમાં સરળ કઈ રીતે યાદ રાખવું એ અહીંયા ટૂંકમાં અહીંયા મેં રજૂઆત કરેલી છે જો હા ના હ ન ચાર વિધાનના પ્રકારો છે અંગ્રેજીમાં એ કહેવામાં આવે છે હા વિધાનને કયું કહીશું સર્વદેશી વિધિવાચક ના વિધાન સર્વદેશી નિષેધવાચક હ વિધાન એક દેશી વિધિવાચક અને ન વિધાન એક દેશી નિષેધવાચક એ આપણને આગળ ખ્યાલ જ છે તો હા વિધાનનું દેશ્યપદ કેવું હશે વ્યાપ્ત વિધેયપદ કેવું હશે અવ્યાપ્ત હશે ના વિધાનનું દેશ્યપદ વ્યાપ્ત વિધેયપદ પણ વ્યાપ્ત છે હ વિધાનનું દેશ્યપદ અવ્યાપ્ત અને વિધેયપદ પણ

અસત્ય સત્ય અસત્ય સત્ય લખવાનું તો આ રીતે લખશો સરળતાથી તમને આવડશે પહેલું જ કામ આપણે આપણે શું કરવાનું આ નિયમ લખતા હા ના હ ન વસ્તુ લખી દેવાનું પહેલું જ કામ તમે રફ તમે પરીક્ષાની અંદર પરીક્ષાની અંદર જયારે બેઠા હોય સમયે તમારે પહેલું જ કામ આ ચાર પ્રકાર લખી દેવાના હા ના હ ન પછી આ બાજુ ઉદ્દેશ્ય પદ લખવાનું આ બાજુ શું લખવાનું વિધેયપદ આ બાજુ ઉદ્દેશ્ય પદ લખવાનું આ બાજુ વિદેય પદ લખી દેવાનું પછી ઉદ્દેશ્ય પદમાં શું લખવાનું છે બે સત્ય અને બે અસત્ય લખી જ દેવાનું હવે આ ઉદ્દેશ્ય પદ તો અહીંયા બે સત્ય અને બે અસત્ય લખી દેવાનું પછી આ બાજુ વિદેય પદ બાજુ આવીએ તો શું લખવાનું એક અસત્ય બીજું સત્ય અસત્ય સત્ય આ રીતે લખી દેવાનું બે સત્ય અને બે ઉદ્દેશ્ય પદમાં બે સત્ય અને બે અસત્ય વિદેય પદમાં આવો અસત્ય થી ચાલુ કરવાનું અસત્ય સત્ય અસત્ય સત્ય લખી દેવાનું તો આ રીતે લખશો તમને ખ્યાલ આવી ગયો તમે લખશો તમને ખ્યાલ આવશે પછી આ આ વિધાન છે તો પછીપદ કેવું અવ્યાપ છે સરળતાથી નક્કી કરી શકશો આ ના વિધાન છે ના વિધાન નું દેશ્યપદ કેવું છે વ્યાપ અને વિધેયપદ પણ વ્યાપ્ત છે હિધાન નું દેશ્યપદ અવ્યાપ અહીંયા પણ અવ્યાપ ન વિધાન નું દેશ્યપદ અવ્યાપ્ત વિધેય પદ વ્યાપ્ત

ખોટાથી ચાલુ કરવાનું ખોટું સાચું ખોટું સાચું હવે તમને ખ્યાલ આખો મેં ટૂંકમાં લખ્યું છે ના વિધાન વિધેયપદ વ્યાપ હા વિધાનસ્યપદ અવ્યાપ્ત વિધેય પદ અવ્યાપ ના વિધાનસ્યપદ અવ્યાપ્ત વિધેય પદ વ્યાપ ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે આ જે ચારે ચાર જે નિયમો છે એ નિયમોને ટૂંકમાં તમને લખતા આવવા જોઈએ પરીક્ષાની અંદર તમને હા ના હ ન હશે તો તમને ખ્યાલ આવે કે હા વિધાન ઉદ્દેશ્યપદ કેવું છે અને વિધેયપદ કેવું છે ના વિધાન હ વિધાન અને ન વિધાન તો સરળતાથી તમે પ્રામાણ્ય શોધી શકશો અને આ નિયમો પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા હોય છે તૈયાર કરી દેવાના આગળ આપણે જોયા ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિનો નિયમ શું હતો કે સર્વદેશી વિધાનમાં ઉદ્દેશ્યપદ વ્યાપ્ત હોય તો જો આ સર્વદેશી વિધાનો કયા છે સર્વદેશી વિધાનો કયા છે હા ને ના કેવા છે સર્વદેશી વિધાન તો એનું ઉદેશ્યપદ કેવું છે વ્યાપ છે અને હ ને ન કેવા છે એક દેશી વિધાનો તો એના ઉદ્દેશ્યપદ કેવા છે અહીંયા જોશો તો પણ નિયમ તમને આવડશે કે હા સર્વદેશી વિધાનસ્ય પદ પેલા ઉદેશ્યપદની વ્યાપ્તિનો નિયમ સર્વદેશી વિધાન ઉદ્દેશ્યપદ વ્યાપ્ત હોય છે એકદેશી વિધાનમાં કેવો હોય છે અવ્યાપ્ત હોય છે એ રીતે હવે બાજુ આવીએ તો વિધેય વ્યાપ્તિનો નિયમ તો વિધેય વ્યાપ્તિનો વ્યાપ્તિના નિયમ શું છે વિધિવાચક વિધાનો તો વિધિવાચક વિધાનો કયા છે હા ને હ આ બંને કેવા છે વિધિવાચક વિધાનો છે તો આ વિધિવાચક વિધાનમાં વિધેયપદ કેવું હોય છે વિધિવાચક વિધાનમાં વિધેય પદ અવ્યાપ્ત હોય છે અને નિષેધવાચક વિધાનો કયા છે નિષેધવાચક વિધાનો ના અને ન એ નિષેધવાચક છે નિષેધવાચક વિધાનમાં વિધેયપદ કેવું હોય છે વ્યાપ્ત હોય છે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આ વ્યાપ્તિનો નિયમ એ યાદ કરી નાખવાનો આ ટોપિક ખૂબ જ અગત્યનો છે અગિયારમા ધોરણ અને બારમા ધોરણ બંનેની અંદર ખૂબ જ અગત્યનું છે યાદ રહી જાય સરળતાથી યાદ રહી જાય એવો છે અને યાદ રાખશો તો આગળ કામમાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો જો હજુ તમે મારી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ ન્યૂઝને જો સબ્સ્ક્રાઇબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરજો નવા હો આવનારા વિડીયોનો અપડેટ મળતી રહે તમને મળતો રહે એના માટે તમને નમ્ર અરજ કરું છું કે તમે સબ્સ્ક્રાઇબ કરજો લાઈક અને વધુમાં વધુ શેર કરો દરેક વિદ્યાર્થી સુધી મારા વિડીયો પહોંચે અસ્તુ જય હિન્દ જય